आदोई मां आपनो हार्दिक स्वागत करूं छु। प्रस्तुत वीडियो मां धोरण 11 विषय वाणिज्य पत्र व्यवहार अने सेक्रेटरियल प्रेक्टिस एमांथी एकम 1 माहिती संचारनो अर्थ अने एनी पद्धतिओ विषय भाग 1 विषय आजे જોઈએ। માહિતી સંચાર એ માત્ર સભાનતાપૂર્વક આદરવામાં આવેલી પ્રવૃત્તિ જ નથી, પરંતુ એ પ્રત્યેક જીવનની જરૂરિયાત પણ છે। પોતાની લાગણીઓની અભિવ્યક્તિ અને વિચારોના આદાન પ્રદાન માટે અન્યનો સંપર્ક કરવો ખૂબ જ જરૂરી છે। संपर्क करवो अने जाळवो पण जरूरी छे। आ प्रकरणमां आपणे माहिती संचार विशे जाणीशुं अने व्यापार वाणिज्य माटेनो संचार सामान्य माहिती संचारथी कई रीते अलग छे ए समजीशुं। माहिती संचारनी प्रक्रिया विशेनी तर्कबद्ध क्रमबद्ध समज केळवा माटे केळव्या बाद मनुष्यों द्वारा उपयोग में लेवाती माहिती संचार की विविध पद्धतिओ एमनी लाक्षणिकताओ अने मर्यादाओ विषे माहितगार थईए। प्रचार अने प्रसार माध्यमोना उपयोग द्वारा माहिती संचार की प्रवृत्ति विविध क्षेत्रों में थोड़ा घणा फेरफारो साथे करवामां आवे छे। सामाजिक सांस्कृतिक व्यापारिक साहित्यिक प्रवृत्तिओ उदाहरण स्वरूपे बात करिए तो एक बाबत स्पष्टपणे उभरी आवे छे के विविध हेतुसर करवामां आवती आ प्रवृत्तिमां साम्यता छे अने भेद पण छे, सरखापणुं छे अने जुदापणुं पण छे। विविध प्रकारनी माहिती संचार आपले करवा माटे आगमी शैली होय छे। एना कौशल्यो अने ढब रीत बात पण जुदी जुदी होय छे। विविध आ विविधता जाळवी एनो सभानपणे विनियोग करवो खूब आवश्यक मानवामां आवे छे। आम जोईए तो माहिती संचारनी व्याख्यामां विशिष्ट प्रकारनी शैली एटले वातचीत करवामां कुशलता, विविध प्रकारनी शैली तो एनो अर्थ छे माहिती संचारनो अर्थ विशिष्ट प्रकारनी शैली एटले वातचीत करवा माटे विविध प्रकारे विविध प्रकारनी आवडत विविध प्रकारनी तर्कशीलता नो उपयोग कौशल्य अने योग्य माध्यमनो उपयोग। कौशल्य एटले वातचीत करवा माटेनी कला अने योग्य रीते उपयोग અને માધ્યમનો ઉપયોગ વિવિધ માધ્યમો એટલે આપણે મોઢામાં વાત કરતા હોય, લેખિતમાં વાત કરતા હોય અથવા વિવિધ માધ્યમોનો ઉપયોગ કરી અને માહિતીની આપલે માહિતી મેળવવી અને માહિતી આપવી માટે કરવામાં આવતી પ્રક્રિયાને માહિતી સંચારની પ્રક્રિયા કહે છે। માહિતી સંચારની પ્રક્રિયા તર્કબદ્ધ રીતે ચોક્કસ માધ્યમનો ઉપયોગ કરી અને કરવામાં આવે છે। કોમ્યુનિકેટ જેને અંગ્રેજીમાં માહિતી સંચારને કોમ્યુનિકેશન કહેવામાં આવે છે। કોમ્યુનિકેટ જે લેટિન ભાષાનો શબ્દ છે અને એમાંથી અંગ્રેજીમાં કોમ્યુનિકેશન શબ્દ પ્રયોજાયો। આ શબ્દનો અર્થ વહેંચવું, ટુ શેરિંગ, વહેંચવું એટલે ટુ શેરિંગ, શેરિંગ આદાન પ્રદાન એટલે ટુ એક્સચેન્જ, આદાન આપવું અને મેળવવું એટલે એક્સચેન્જ કરવું, આપલે કરવી અને ભાગીદાર થવું ટુ પાર્ટિસિપેટ, ભાગીદાર થવું એટલે પાર્ટિસિપેટ, તો આવી રીતે એનો અર્થ થાય છે। ત્યાર પછી જોઈએ વાણિજ્ય માહિતી સંચાર એટલે શું। વાણિજ્ય માહિતી સંચાર એટલે જે માહિતીનો સંચાર, જે પણ માહિતીનો સંચાર વાણિજ્ય હેતુ માટે કરવામાં આવે છે એવી
માહિતીને વાણિજ્યક માહિતી સંચાર કહેવામાં આવે છે। બે વેપારીઓ બે જૂથોના સંપર્કમાં રહેવું ખૂબ જરૂરી છે। તે જે પ્રકારનો માલ સામાન વેચે છે એનું ઉત્પાદન કરનાર અને વિક્રેતા એક જૂથમાં આવશે તો તેની પાસેથી માલ સામાન ખરીદનારનો તેનો ગ્રાહક બીજા જૂથમાં આવશે। તો ઉત્પાદન કર વિક્રેતા જે છે એ હંમેશા બે જૂથમાં આવશે, એક ઉત્પાદન કરનાર વ્યક્તિના સંપર્કમાં આવશે અને જે ખરીદનાર વ્યક્તિ છે વિક્રેતા એના સંપર્કમાં એટલે કે બીજા જૂથમાં આવશે। આ બે વ્યક્તિના સંપર્કમાં રહેવા માટે પત્ર વ્યવહાર ખૂબ જ મહત્વનું અને અગત્યનું માધ્યમ છે, એ પ્રતિનિધિ સમાન છે। આમ પત્રો દ્વારા ધંધા વ્યાપારની ખરીદ વેચાણ પ્રચાર અને પ્રસાર જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે જેને વાણિજ્ય માહિતી સંચાર કહેવામાં આવે છે। સામાન્ય રીતે વાણિજ્ય ભાષામાં લેવડ દેવડ કરવામાં આવતી હોય છે, જે પ્રતિનિધિ દ્વારા જે લેવડ દેવડ કરવામાં આવતી હોય છે એની સાથે સાથે પત્રનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને પત્ર દ્વારા પણ માહિતી નું આપલે કરી અને માહિતી સંચાર કરવામાં આવે છે। આમ વાણિજ્ય ક્ષેત્રે પત્રનો ઉપયોગ કરી અને જે માહિતી સંચાર કરવામાં આવે, જે માહિતીની લેવડ દેવડ કરવામાં આવે એને વાણિજ્ય માહિતી સંચાર કહેવામાં આવે છે। માહિતી સંચારની પ્રક્રિયા કેવી રીતે માહિતી સંચાર થાય છે એ જોઈએ। માહિતી સંચાર કે વાણિજ્ય માહિતી બંને વિભાવનાઓમાં માહિતી શબ્દ વપરાયો છે। આમ તાત્વિક રીતે તપાસીએ તો માહિતી સંચારની પ્રક્રિયામાં ભાગ લેતા ઘટકો માહિતીના આદાન પ્રદાનમાં ભાગીદાર થઈ માહિતી વિચાર વિભાવના લાગણી કે સંદેશાની આપલે કરે છે। સામાન્ય રીતે માહિતીમાં મેળવવા માટે માહિતીની સંદેશાની આપલે કરતા હોય છે। પ્રત્યયનની આવી પ્રક્રિયા છે કે જેમાં વ્યક્તિ કે જૂથ દ્વારા બીજા વ્યક્તિ કે જૂથને માહિતી પહોંચાડવાની કોશિશ કરવામાં આવે છે। આ કોશિશમાં વિવિધ માધ્યમો સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે। વિચાર સંક્રમણની પ્રક્રિયા પૂરી થતાં સામા પક્ષ તરફથી પ્રતિસાદ થાય છે। આ પ્રક્રિયાને આપણે તબક્કાવાર જોઈએ। સામાન્ય રીતે માહિતી સંચાર માધ્યમ દ્વારા થાય છે, મૌખિક રીતે વાતચીત કરતા હોય, કોઈ લેખિતમાં વાતચીત કરતા હોય, કોઈ ફોન દ્વારા વાતચીત કરતા હોય, કોઈ ફેક્સ દ્વારા પત્રચાર દ્વારા વાતચીત કરતા હોય, કોઈ ઈમેલ દ્વારા વાતચીત કરતા હોય। આમ વાણિજ્ય ક્ષેત્રે આવા પ્રકારની માહિતીની આપલે કરવામાં આવે છે। એમાં સૌ પ્રથમ છે જો માહિતી સંચારની પ્રક્રિયા એનું આલેખ। માહિતી સંચારની પ્રક્રિયામાં એક પહેલો નંબર છે બોલનાર, પ્રથમ વ્યક્તિ બોલનાર, માહિતી બોલનાર અથવા વક્તા, અન્ય વ્યક્તિ કે જૂથને માહિતી વિચાર પહોંચાડવાના આશયથી માહિતી પ્રસાર પ્રક્રિયાની શરૂઆત કરે છે। સૌપ્રથમ બોલનાર વ્યક્તિ આવે છે, સેન્ડર જે માહિતીને સેન્ડ કરે છે મોકલે છે એ, અથવા તો બોલનાર વ્યક્તિ ફ્રોમ, તો એ વ્યક્તિ એ સૌપ્રથમ માહિતી અને વિચારને મોકલવાનું કામ કરે છે, મોકલવાની શરૂઆત કરે છે। ત્યાર પછી બીજું છે તમે જો રજૂઆત વિચારોની ગોઠવણ, જે વ્યક્તિ માહિતી મોકલી રહ્યા છે એ વ્યક્તિ પોતે કેવા વિચારોને કેવી માહિતીને મોકલેલી છે એવા વિચારોની યોગ્ય તર્કબદ્ધ રીતે ગોઠવણી કરે છે, એના કૌશલ્યો માહિતીની મોકલવાની શૈલી એના કૌશલ્યો એનો માધ્યમ એ દરેક વસ્તુને યોગ્ય રીતે તર્કબદ્ધ રીતે કેવું સ્વરૂપ આપવું માહિતીનું એ નક્કી કરે છે। તો જેની અંદર છે બોલનાર દ્વારા વિચારોને માહિતીનું સ્વરૂપ આપતા પહેલાં જે તે વિચારોને કેવી રીતે રજૂ કરવો એના માટે કઈ ભાષા કયા શબ્દો ચિત્રો અવાજ માધ્યમ એ
એને અનુરૂપ થશે કેવી રીતે તે એની પસંદગી કરે છે આમ રજૂઆત કેવી રીતે કરવી એ બોલનાર વ્યક્તિ એ ચોઈસ કરે છે ત્યાર પછી છે સંદેશો વિવિધ સાધનો ઉપકરણો અથવા માધ્યમ દ્વારા વક્તા વિચારોને યોગ્ય રીતે રજૂઆત કરે છે જે હવે સંદેશો માહિતી તરીકે ઓળખાય છે જે વ્યક્તિ સંદેશાને મોકલાવે છે માહિતીને મોકલાવે છે એ એની અહીંયા રજૂઆત થઈ છે ત્યાર પછી માધ્યમ સંદેશો માહિતીને મોકલવા માટે બોલનાર દ્વારા જે ભાષા ચિત્રો અવાજ પત્ર જેવા સાધનોનો ઉપયોગ થાય છે માધ્યમ પત્ર દ્વારા પણ માહિતી મોકલતા હોય મોઢામાં માહિતી મોકલતા હોય સામેના વ્યક્તિને ફોનથી માહિતી મોકલતા હોય સામેના વ્યક્તિને ઈમેલ દ્વારા માહિતી મોકલતા હોય આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને માહિતી મોકલતા હોય માહિતી મેળવતા હોય આમ કયા માધ્યમનો ઉપયોગ કરીને માહિતી મોકલવી છે એ નક્કી કરવામાં આવે છે ત્યાર પછી સંદેશાની પ્રાપ્તિ અને સમજ યોગ્ય સાધન માધ્યમ દ્વારા સંદેશાની બોલનાર દ્વારા મોકલાયેલ માહિતી સંદેશા જે સ્વરૂપમાં આવ્યા હોય એ સ્વરૂપમાં માહિતી સંદેશા અર્થઘટનની પ્રક્રિયા થાય છે જેને સંદેશાની પ્રાપ્તિ અને સમજ દ્વારા ઓળખવામાં આવે છે તમે ચિત્રમાં જુઓ જે એ પ્રમાણે સંદેશાની પ્રાપ્તિ અને સમજ પાંચમા નંબર પર આપ્યું છે ત્યાર પછી છે સાંભળનાર બોલનાર દ્વારા જે માહિતીને મોકલવામાં આવી હોય એ પ્રાપ્ત કરનારને માહિતી સાંભળનારને કે મેળવનારને શ્રોતા કહે છે જે વ્યક્તિ સામેના વ્યક્તિને માહિતી મોકલે છે એ બીજા નંબરના વ્યક્તિ જે માહિતીને સ્વીકારે છે એને શ્રોતા કહે છે અથવા તો સાંભળનાર વ્યક્તિ કહે છે માહિતી સંચારની આ પ્રક્રિયા માહિતી સાંભળનારને અનુલક્ષીને હાથ ધરવામાં આવે છે સામેના વ્યક્તિ જે હોય માહિતી મેળવનાર વ્યક્તિ એને અનુલક્ષીને માહિતી મોકલવામાં આવે છે એ વ્યક્તિ જેવા પ્રતિભાવ આપે એને અનુરૂપ ત્યાર પછીની માહિતીને હાથ ધરવામાં આવે છે ત્યાર પછીનું છે અંતમાં છેલ્લું માહિતી સંચારની પ્રક્રિયાની અંદર પ્રતિભાવ માહિતી સંચારની પ્રક્રિયામાં આમ આગળ વધતી જાય છે અને સાંભળનારનો જવાબ મળતા એ પૂરી થાય છે જેને પ્રતિભાવ કહે છે સાંભળનારનો પ્રત્યુત્તર ખૂબ મહત્વનો અને અગત્યનો છે જેમ કે તે તેમજ માહિતી પ્રચારની પ્રક્રિયાની એ સફળતા નક્કી કરે છે જેમ તમે જુઓ કોઈ પણ બાબત હોય આપણે ફોન પર વાત કરતા હોય સામેના વ્યક્તિ ફોન પર આપણી વાતને સાંભળે છે કે કેમ એનો આપણને પ્રત્યુત્તર મળે અથવા તો સામે સામે આપણે ફોન પર હા એવી રીતે બિનમૌખિક રીતે વાત કરતા હોય અથવા તો એવી રીતે ઈશારાથી જવાબ આપતા હોય અવાજથી જવાબ આપતા હોય તો આપણને ખબર પડે કે સામેના વ્યક્તિ આપણી વાતને સાંભળી રહ્યા છે એવી રીતે તમે જુઓ માહિતી સંચારની કોમ્યુનિકેશનની પ્રક્રિયા એની અંદર તમે સામાન્ય રીતે જે ટ્રેન રસ્તા ઉપર જે ચાલે છે ટ્રેનની અંદર પણ છેલ્લા ડબ્બા ઉપર જે હોય જે પણ સ્ટાફ હોય એ ગ્રીન જર્ની બતાવે સામેના વ્યક્તિ જે હોય એ જુએ અને પછી એ આગળ ટ્રેન ચાલે આમ બિનમૌખિક રીતે પણ માહિતી સંચારની પ્રક્રિયા થતી હોય છે સાંભળનારના પ્રતિભાવથી બોલનાર સંતુષ્ટ થાય તો પ્રક્રિયા સુપેરે પાર પડી ગણાય પરંતુ આંશિક ગેરસમજ થઈ હોય અથવા સદંતર સમજ ન પડી હોય તો પ્રક્રિયા નિષ્ફળ જાય એમ કહેવાય એ સંજોગોમાં બોલનારે અન્ય માધ્યમનો ઉપયોગ કરી ફરીથી પ્રયાસ કરવો જોઈએ અહીં એ નોંધવું જોઈએ કે ભાષા શબ્દો લિપિ પ્રતીકો ચિત્રો સાધન સ્વરૂપે છે અને મૌખિક લેખિત હાવભાવ કે અભિનય દ્વારા પ્રસ્તુતિ એ માધ્યમ ગણાશે જો સામેના વ્યક્તિ જો પ્રતિભાવ ન આપે એમ હોય તો જે આપણું કોમ્યુનિકેશન ક્લિયર થતું નથી એમ માનવામાં આવે છે તો માહિતી મોકલનાર વ્યક્તિએ કોઈ અન્ય માધ્યમનો ઉપયોગ કરી અને માહિતીને સુપેરે મોકલાવી જોઈએ